લીંબાયત સેલાની ચોકમાં બુધવારની રાત્રે બે બહેનો પર જીવલેણ હુમલો કરી કેટલાક અસામાજિક તત્વોએ ભયનો માહોલ ઉભો કરતા ચર્ચાનો વિષય બન્યો છે. ઘર આંગણે દારૂની મહેફિલ માણતા લોકોને ઠપકો આપતા મહિલા બુટલેગર મંડળીએ બંને બહેનોને જાહેરમાં માર મારી ઘરમાં તોડફોડ કરી હોવાનું બહાર આવ્યું છે. જોકે આખી ઘટનાના સીસીટીવી બહાર આવ્યા બાદ પોલીસે કમિશનર કચેરીમાં ન્યાય માટે પુકાર લગાડનાર પીડિતની અરજી બાદ સામાન્ય ગુનો દાખલ કરતા લીંબાયત પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. પીડિત બહેન રૂબીના ખાને જણાવ્યું હતું કે લીંબાયતના સેલાની ચોકમાં રહેતી બહેન મહેશભની દીપક મરાઠીના પાડોશમાં રહેતી સમા નામની મહિલા બુટલેગરનો અડ્ડો અને જુગારધામ ચલાવે છે, જેના ગ્રાહકો દારૂ લઈ મહેશભનીના ઘર આંગણે ખાવા પીવાની જાહેરમાં મેજબાની કરે છે. આ વાતને લઈ વારંવાર મહેશભનીએ બુટલેગર સમાને રજૂઆત કરી તેના ઘર આંગણે દારૂ પીવા બેસતા લોકોને ના પાડવા કહેતી હતી, જેને લઈ બુધવારની રાત્રે બહેન મહેશભનીએ સમાને ઠપકો આપી પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા સમા અને તેની મંડળી ઝઘડા પર ઉતરી પડી હતી. ત્યારબાદ લગભગ ત્રણ મહિલા તથા ત્રણ પુરુષોએ મહેશભની પર ખાતકી હથિયારો સાથે હુમલો કરી દીધો હતો. બહેને જાહેરમાં ફટકારી તેના ઘરમાં તોડફોડ કરી હતી. બચાવવા ગયેલી બીજી બહેન નરગીસને પણ ફટકારતા લોકો ભયના મારે જોતા જ રહ્યા હતા. વધુમાં બુધવારની રાત્રે બનેલી આ ઘટના બાદ બંને બહેનોએ તાત્કાલિક સારવાર માટે સ્મિવર હોસ્પિટલ લઈ જવાતા નરગીસને દાખલ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ લીંબાયત પોલીસે જાણ કરાઈ હતી. પોલીસે કોઈ ફરિયાદ ન લેતા આખરે પરિવારે પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરતા લીંબાયત પોલીસ દૂરથી આવી ગઈ હતી અને સામાન્ય કેસ બનાવી હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોવાના પુરાવા પણ પોલીસે આપ્યા હોવાનું પીડિત પરિવારની મહિલા રૂબીનાએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.